દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે આપણે છોટા ઉદેપુર બોડેલી હાઈવે પર છે અને ભારત નદી પર જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ડાયવર્ઝન પરથી જ આપણે પસાર થઈ રહ્યા છે. અને અત્યારે જે પ્રકારે જોઈ શકો છો તમે, બતાવું તમને પાછળના દ્રશ્યો. તંત્ર તરફથી હજુ સુધી આના લીધેલી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગામના લોકો દ્વારા અહીંયા છે તે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને તેને લઈને જે વાહનો છે તે અહીં પસાર થઈ રહ્યા છે. મોટી કાર, બાઇક સહિત ટ્રેક્ટર છે તે અહીંથી પસાર થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો સામેની તરફ છે તે ટ્રાફિક પણ થઈ ગયું છે. નાના મોટા વાહનોની અવર જવર થઈ રહી છે, પરંતુ હજુ સુધી તંત્રએ હજુ કરેલી કોઈ કામગીરી કરી નથી. અહીંના જે ગામ લોકો છે તેઓએ જ આજ ડાયવર્ઝન ઊભું કર્યું છે અને હાલ તમે સામેની તરફના દ્રશ્યો જોઈ શકો છો. તે ટ્રાફિક પણ થઈ ગયું છે, અવર જવર માટે લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે અને જેને લઈને અત્યારે તમે જોઈ શકો છો સામેની તરફ જે ટ્રાફિક થઈ ગયું છે અત્યારે બંધ કરી દીધો છે રસ્તો. આ પોલીસ વાળા જે આ છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતો છે રોડ શહેરો છેલ્લા એક મહિનાથી બંધ છે અને અહીંની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. લોકોને ખૂબ જ હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે. આ સામેની તરફ જે પુલ છે તે બંધ થઈ ગયો છે, જેના કારણે ગામના જે યુવાનો છે તેઓએ આ રસ્તો બનાવ્યો છે. જે રીતે રંગલી ચોકડીનો જે ડાયવર્ઝન આપ્યું છે, ડાયવર્ઝન ખૂબ લાંબુ છે જેના કારણે લોકોને મુશ્કેલી છે અને હાલ તમે જોઈ શકો છો સામે તરફ પણ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થઈ રહી છે અને આ તરફ પણ છે તે વાહનોની અવર જવર થઈ રહી છે. અહીંયા વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. મુશ્કેલી પડે છે પણ આ કરવા જોઈએ ને સરકારને. આ કેટલા દિવસ થાય હજુ અવર જવર માટે એટલી મુશ્કેલી પડે છે ને? આ ડબલ એન્જિનની સરકાર છે ને, એના લઈને અમે હેરાન થયા છે. આ એક મહિનાથી આ ચાલુ કર્યું છે, આ યુવા ગામના લોકોના ફાળાથી તારે છે. આ સરકારનો કોઈ અમે ચાર પૈસા નહીં, આ તમારા અમારા સહકારથી ચાલીએ છીએ અને એટલી બરાબર મુશ્કેલી પડે છે. છોકરાને ભણવાની તે મોડીને બધી 108 લાવી હોય કઈ રીતે લાવવાની? ગામમાં કોઈ દુર્ઘટના ઘટે તો શું થઈ શકે છે? તમને દુર્ઘટના ઘટે તો એ ભગવાનને ભરે છે, બેસી રહેવું પડે છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ જલ્દી જેમ બને એમ આ સમસ્યા દરેકની છે, ભાજપવાળાની, કોંગ્રેસવાળાની. ખરેખર તો ચાલુ સરકાર આ આ આમાં છે ને ઊંચા હાથ કરી લેશે. આ ભૂલ આ ચાલુ સરકાર વહીવટીતંત્રની જ છે. વહીવટીતંત્ર જેમ બને વહેલા આ રસ્તો ચાલુ કરે, પુલ ચાલુ કરે એવી અમારી માંગ છે. અને આ આ નાળું કોતો કાયમી કરે, કોતો પેલું જલ્દી કરે રિપેરિંગ. શું નામ તમારું? મારું નામ તો અમે ભારતના નાગરિક છે અને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને વિદેશમાં એશિયામાં બેસી બેસી નિર્ણયો લેશે અને આવા તડકામાં બે દિવસ આવે ને તો એમને ખબર પડે. ભાજપ સરકાર છે ને આયા તારથી અમે હેરાન કીધી છે. ડબલ એન્જિનની સરકાર છે ને એના લઈને અમે હેરાન છીએ.